સૌ બાલમિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર. આજની આપણી વાર્તા છે ખેલકૂદ સમારોહ. સવાર થઈ પક્ષીઓ જાગ્યા, પ્રભાતિયા ગાવા લાગ્યા, ફૂલો ખીલ્યા, પ્રાણીઓ ઉઠી ગયા, પ્રાર્થના કરી, નહાયા, નાસ્તો કર્યો. પછી સસલું કહે ચાલો ખેલકૂદ સમારોહમાં જઈએ. ખિસકોલી કહે ચાલો. શિયાળ, હરણ અને વાંદરો કહે ખેલકૂદ સમારોહમાં જઈએ. બકરી, ઘેટું અને કૂતરો પણ કહે ચાલો મેદાનમાં, ચાલો ચાલો. એમ બધા પ્રાણીઓ ચાલ્યા. સસલું કૂદતું કૂદતું જાય. ખિસકોલી, ઉંદર, બિલાડી એ બધા દોડતા દોડતા જાય. ઘેટું, બકરી, કૂતરો આ બધા ચાલતા ચાલતા જાય. શિયાળ, હરણ, વાંદરો આ બધા છલાંગે ને ફલાંગે જાય. એમ જતા જતા દૂરથી શિશુ મંદિરનો દરવાજો દેખાયો. બધા દોડ્યા પણ દોડવામાં સસલાને કોઈ પહોંચે? એ તો પહેલું પહોંચી ગયું. બધા બગીચાના ઘાસમાં અળોટી પડ્યા. રંગબેરંગી ફૂલોની સુગંધ લેવા માંડ્યા. કૂદકા મારવા લાગ્યા, ગીતો ગાવા લાગ્યા. એટલામાં હાથી દાદા આવ્યા. બધા હાથીની પાસે દોડ્યા, ચારેય બાજુથી વળગી પડ્યા. હાથી દાદા કહે ચાલો ચાલો આપણે રમતો રમીએ. બધા પ્રાણીઓ રાજી રાજી થઈ ગયા, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. હાથી દાદા કહે સસલાભાઈ તમે ચૂનો લઈ આવો. ખિસકોલીબેન ને બિલાડીબેન મેદાનમાં પાણી છાંટવા માટે પાણી ભરવા ગયા. હરણ, શિયાળ અને વાંદરો બધા પક્ષીઓને બોલાવવા ગયા. બધાએ સાથે મળીને મેદાનમાં પાણી છાંટ્યું અને ચૂના વડે લીટીઓ દોરી અને રમતનું મેદાન તૈયાર કર્યું. હાથીએ બધા પ્રાણીઓને સળગતી રીંગમાંથી પસાર થવું, પિરામિડ ઉપરથી કૂદવું, પાણીમાં તરવું, ઊંચી કૂદ, લાંબી કૂદ, ખેંચાખેંચ આવી જુદી જુદી રમતોના નામ કહ્યા. સસલાભાઈએ એમાં ભાગ લીધો, ખબર છે, પિરામિડ ઉપરથી કૂદવાની રમતમાં ભાગ લીધો. પછી વાંદરાએ અને હરણે સળગતી રીંગ જે હોય એમાંથી પસાર થવામાં ભાગ લીધો. પછી ઉંદર અને બિલાડી હતા તો એણે દોડાદોડની રમતમાં ભાગ લીધો. કૂતરો જે હતો એણે પણ પાણીમાં તરવાની રમતમાં ભાગ લીધો. આ રીતે બધા પ્રાણીઓએ જુદી જુદી રમતોમાં ભાગ લીધો. સૌ પોતપોતાના મેદાનમાં ગયા. મોર, પોપટ અને ચકલી બધા જ પક્ષીઓ ગીતો ગાતા ગાતા રમતો જોવા આવ્યા. રમતો શરૂ થઈ. હાથી દાદાએ લાંબી સિસોટી વગાડીને ખેલકૂદ શરૂ કર્યું. સસલાભાઈ તો પિરામિડ ઉપર ચડ્યા ને જોરથી કૂદકો માર્યો. વાંદરો તો સળગતી રીંગમાંથી કૂદકો મારીને પસાર થઈ ગયો. હરણને તો સળગતી રીંગમાંથી પસાર થતાં બીક લાગી, એ તો પાછું વળી ગયું. વાંદરાભાઈ એને હિંમત આપી એટલે હરણભાઈ પણ સળગતી રીંગમાંથી છલાંગ લગાવીને પસાર થઈ ગયા. એમને તો બહુ મજા પડી, એ તો વારંવાર એવું કરવા લાગ્યા. કૂતરાભાઈ તો પાણીમાં કૂદી અને તરવા લાગ્યા. ઉંદર અને બિલાડીની દોડાદોડીની રમત શરૂ થઈ. એમાં બિલાડીબેન જે હતા એ ઉંદરભાઈને પકડવા માટે દોડ્યા. દોડતા દોડતા બિલાડીબેન પડી ગયા. એને તો મોં ઉપર લોહી નીકળવા લાગ્યું. ખિસકોલીબેન દોડીને આવ્યા, બિલાડીબેનને પાસે બેસાડ્યા, દવા લગાવી આપી. ઘેટું અને બકરી જે હતા એની ખેંચાખેંચીની રમત ચાલી. ક્યારેક ઘેટું બકરીને ખેંચી જાય તો ક્યારેક બકરી ઘેટાને ખેંચી જાય. તો આ રીતે વારાફરતી લાંબી કૂદ અને ઊંચી કૂદ પણ શરૂ થઈ. સૌ એક રમત પૂરી કરી અને બીજી રમતમાં જતા હતા. રમતા રમતા પડી જવાતું હતું તો પણ ઊભા થઈને દવા લગાવીને ફરી રમવા જતા હતા. આ રીતે કૂદવાની, દોડવાની, તરવાની આ બધી આવી સાહસિક રમતો ચાલતી હતી અને સૌ આનંદથી શોર બકોર કરતા હતા.
બધા પક્ષીઓ જે હતા એ આ જોઈને તાળીઓ પાડતા હતા, ગીતો ગાતા હતા અને નાચતા હતા. આ રીતે બધા પ્રાણીઓને રમતો રમવાની ખૂબ જ મજા પડી. રમતો પૂરી થઈ, સૌ પોતપોતાને ઘરે ગયા. આભાર. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.